સુરતમાં વ્યાજખોરોનો વારંવાર આતંક જોવા મળે છે ત્યારે ખેડૂતને ખેતર બહાર જ વ્યાજખોર રબારીઓ તોડી બનાવ પોલીસ નાખી નોંધાવવા પામ્યો છે વ્યાજખોરો સામે પોલીસ લાલ લાંગ કરી રહી હોવા છતાં પણ આજે અનેક વ્યાજખોરો લોકો પર રિસ્સાનો ત્રાસ ગુજારે છે તે ડભોલીના સિંગણપોર વિસ્તારમાં વ્યાજખોરોએ આતંક મચાવ્યો હતો અમરત રબારી નામના વ્યાજખોરે ખેડૂતના નાના ભાઈને દસ ટકા વ્યાજે રૂપિયા આપ્યા હતા એની અદાવતમાં રાખી ખેડૂત પર વ્યાજખોર અમૃત રબારી હુમલો કર્યો હતો ખેડૂત પોતાનો પાક લઈ ખેતરમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે કારમાં આવેલા અમૃત રબારી સહિત દસ જેટલા લોકોએ લોખંડના પાઇપ ખેડૂત પર હુમલો કરતા ગંભીર ઇજાઓ કરી થર પરતે છોડી ભાગી છૂટ્યો છે સુરતમાં આમ વ્યાજખોરો અનેક લોકો પર ત્રાસ ગુજારી રહ્યા હોય તેથી આવા વ્યાજખોર સામે પોલીસ લાલ કરવી જોઈએ તે ખાસ જરૂર છે અઝર કુરશી સાથે હસ